તાજેતરમાં રસાણામાં દલિત સમાજના યુવકની થયેલી હત્યા બાદ હવે આ દલિત સમાજના યુવકના પરિવારજનોને ન્યાય અપાવવા માટે ગામના દલિત સમાજના લોકો અને બનાસકાંઠા ભીમરાવ યુવા સંગઠન આગળ આવ્યું છે અને હત્યાના ગુનામાં સામેલ તમામ લોકો સામે જો આગામી સમયમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં જિલ્લા કલેક્ટર કચેરી આગળ જ ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે। તાજેતરમાં લોકડાઉન વચ્ચે રસાણા ગામમાં લેબાભાઈ ચહેરાભાઈ પરમાર નામના 45 વર્ષીય યુવકની હત્યા થઈ હતી। લેબાભાઈ પરમારની હત્યા બાદ તેમના 3 સંતાનો નિરાધાર બન્યા છે। આ ઘટના બનતા ડીસા તાલુકા પોલીસે ઘટના અંગે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને ગામના જ એક અનિલ ઠાકોર નામના શખ્સની અટકાયત કરી હતી। પરંતુ મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે લેબાભાઈની જે હત્યા થઈ તેમાં માત્ર અનિલ ઠાકોર નહીં પરંતુ તેમના પરિવારના સભ્યો પણ સામેલ હતા। પરંતુ પોલીસે આ હત્યાની ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે, જ્યારે અન્ય લોકો સામે કોઈ જ ગુનો દાખલ કર્યો નથી, જેના પગલે આ દલિત પરિવારોને તેમની સાથે અન્યાય થયો હોવાનું જણાવી રહ્યા છે। ત્યારે આજે રસાણા ગામમાં દલિત પરિવારોએ એકત્રિત થઈ મૃતક લેબાભાઈના પરિવારને ન્યાય અપાવવાની માંગ કરી છે। સ્થાનિક લોકોની માંગ છે કે લેબાભાઈને હત્યામાં અનિલ ઠાકોર સહિત તેમના પરિવારના સભ્યો પણ સામેલ હતા અને પોલીસે આ તમામ લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ અને જો તેમ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આ તમામ લોકો પાલનપુર સ્થિત કલેક્ટર કચેરી આગળ ધરણા ઉપર ઉતરી જશે। અમારા ભાઈ લેબાભાઈ ચહેરાભાઈને આજે મર્ડર છે, 6 દિવસ થઈ ગયા છે। આજે 6 દિવસ દરમિયાનમાં ખાલી એક જ વ્યક્તિની ધરપકડ કરેલી છે અને એને અટક કરેલી છે। અમારા મનમાં અમે કીધેલું કે ભાઈ ચાર જણા છે, પણ આમાંથી બીજા કોઈ ધરપકડ કરી નથી અને કોઈ તટક તપાસ થાય એવી અમારી માગણી અમે વારંવાર કરે છે કે સાહેબ કોઈ પણ સંજોગે અમને ન્યાય મળવો જોઈએ એવું અમારી રજૂઆત કરી છે। છતાં આજે સમય ઘણા છે, અમે 2 દિવસ મરી જ અગાઉ કીધું હતું કે ભાઈ જો અમને ન્યાય નહીં મળે તો અમારે ન છૂટકે કલેક્ટર ઓફિસ પર ઉપવાસ ઉતરવાની પણ અમે સાહેબને કહેલું છે, એવું અમારી સરકારમાં માગણી છે। તો અમારું તાત્કાલિક ધોરણે અમને 100% ન્યાય મળે એવી અમારી માગણી સાથે અમે અત્યારે અહીંયા બેઠા છીએ અને ન જો મને ન્યાય નહીં મળે તો ન છૂટકે અમારે કલેક્ટર ઓફિસમાં ધારણા કરવાની ફરજ પડશે। અમે ગામમાં જે જગ્યાએથી નીકળ્યા એ જગ્યાની હજુ પૂરેપૂરી તપાસ થાય એ વિસ્તારમાં કોઈ એમ નથી કહેતું કે આ બળપણ અમારા મોણ તટાસ તપાસ કરી અને એને મારવામાં આવેલ છે એ ભાઈ શું નામ છે એનો ભાઈ અનિલભાઈ અમરાભાઈ, હવે અનિલભાઈ અમરાભાઈ એના બાપા છે એની મા છે, આ લોકોને તો કોઈ ધરપકડ કરી નથી। એટલે અમે હાલ આ 6 દિવસ પછી હવે અમારો કાર્યક્રમ અમે એમ કીધું છે કે જો 6 દિવસ સુધી અમે અમારો આ કાર્યક્રમ સામાજિક કાર્યક્રમ પૂરો થઈ જાય પછી એના માટે અમે ન છૂટકે અમે કલેક્ટર ઓફિસમાં ઉપવાસ ઉતરવા માટે અમારા છેલ્લામાં છેલ્લા પ્રયત્નો અમે કરવા માંડે છે કે મરી જશે પણ આ ન્યાય લીધા વિના એવું અમારી માગણી છે, તો અમને 100% ન્યાય મળવો જોઈએ। આ ઘટનાના પગલે બનાસકાંઠા ભીમરાવ યુવા સંગઠન પણ દલિત યુવકના પરિવારને ન્યાય અપાવવા માટે તંત્રને ચીમકી આપી રહ્યું છે કે આ ઘટનામાં અન્ય આરોપીઓ સામે જો આગામી સમયમાં પગલાં લેવામાં નહીં આવે તો બનાસકાંઠા ભીમરાવ યુવા સંગઠન પણ કલેક્ટર કચેરીનો ઘેરાવો કરશે। મારે તો પ્રથમ તો પહેલાં મારી સમાજને એક સંદેશ આપવો છે કે ખરેખર આપણી સમાજમાં જે કૃત્ય થાય છે આવો બનાવ બનવાના જ હોય, વારંવાર આપણી સમાજને ટાર્ગેટ બનાવાય છે, એટલે આપણે સમાજને એક વસ્તુની જરૂર છે કે જાગૃતિની જરૂર છે, જાગૃત થવાની જરૂર છે। કોઈ બી સમાજ આપણા સમાજનો કોઈ બી નાનો વ્યક્તિ ગમે તે હોય પણ એને સપોર્ટ કરવો આપણું ફરજમાં આવે છે। બીજી વસ્તુ કે આજે 6 દિવસ થઈ ગયા છે, અમે સરકારશ્રીને રજૂઆત કરી છે, કલેક્ટર સાહેબ સુધી મેસેજ પહોંચે પછી પ્રયાસો અમે કર્યા છે, હજુ સુધી અમારે કોઈ સાંભળતું નથી, એટલે આનું કારણ શું છે કે સરકાર કંઈ લાચાર છે કે પોલીસ પ્રસારણ લાચાર છે કે અમે જાણવા જેવું છું છે, એટલું અમે અમારા સરકાર જે નિયમ વિનંતી છે અમારા બધા ભાઈઓની સમાજની કે અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ। નકર આજે આજ પછી 2 દિવસ પછી અમે કલેક્ટર ઓફિસમાં ઉપવાસ ઉતરવાના છીએ, ભલે અમે મરી જઈશું અમારી સમાજ માટે પણ ન્યાય તો પૂરો અમે લઈને જ ઉતરીશું। જય ભીમ। કેટલા લોકો ઉપર તમને આશંકા છે કે અત્યારે સાહેબ આમ જોવા જેવું છે કે આ જે વ્યક્તિ છે બરાબર એને કંઈ 22-23 વર્ષનો છોકરો કંઈ મારી નાખે બરાબર, એટલો મજબૂત છો માણસ હતો, એટલે અમારું માનવું એવું છે કે આના અંદર બીજા 3-4 વ્યક્તિઓ સંકળાયેલા ખરા, એવું અમારું સંકળાયેલા છે બરાબર, અને પોતાને જો રિમોટ લેશે તો ખરેખર મોતનો મંતવ શું છે એ અસલ જાણવા ભેદ મળશે।